Audio Jungle. હલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે તારીખ 5-8, આપણે લાસ્ટ લેક્ચર છે એ કાંઠે જોયેલો, અને એ હતો પરસ્મય પદ, સોરી હસ્તન ભૂતકાળ આત્મને પદ, અને લેક્ચર નંબર 2. આજે આપણે બીજો જ ટોપિક કરીએ છીએ, અને એ કાળ છે સામાન્ય ભવિષ્ય કાળ. એને આપણે ટૂંકા રૂપમાં જોશું તો સાભકા, એટલે સામાન્ય ભવિષ્યકાળ. આપણે ત્રણ કાળ વિશે જોયું હતું. અગાઉ છે આપણે વર્તમાન કાળ જોયેલા. વર્તમાન કાળના બે પદ, પરસ્મય પદ અને આત્મને પદ. વર્તમાન કાળ એટલે આજની ક્રિયા બતાવે. પછીનો કાળ આપણે જોયો તે હસ્તન ભૂતકાળ, એટલે કે ભૂતકાળની વાત, એટલે કે જે ક્રિયા થઈ ગઈ છે તેની વાત કરતા હતા. એની અંદર આપણે પરસ્મય પદનો એક વિડીયો લેક્ચર જોયો, જ્યારે આત્મને પદની અંદર બે ભાગ જોયેલા. હવે આપણે સામાન્ય ભવિષ્યકાળ એટલે કે ભવિષ્યની, એટલે કે આવતીકાલ, આવતીકાલની ક્રિયા બતાવે, આવનારા સમયની ક્રિયા બતાવે, તેને કહેશું આપણે સાભકા, એટલે કે સામાન્ય ભવિષ્યકાળ. હવે તમે પહેલા જોઈ લેજો કે સામાન્ય ભવિષ્યકાળને બીજું નામ છે લૂટલકાર. હવે આ લૂટલકાર એ શું છે? તો કે પાણીની જે વ્યાકરણ લખેલું છે એનો વર્ડ છે લૂટલકાર. તમને એમ થશે કે વર્તમાન કાળ છે એ તમે લૂટલકાર જોયું, પછી લંગ લકાર એટલે કે હસ્તન ભૂતકાળ જોયો, હવે આ સામાન્ય ભવિષ્ય લૂટલકાર, આ છે બધા વર્ડ્સ છે ના છે? તો કે આ બધા શબ્દો છે એ પાણીની વ્યાકરણના છે. ઘણી વખત એક્ઝામમાં તમને એક માર્ક્સનો પ્રશ્ન છે એ પૂછે, અથવા તો ઝોડકાની અંદર પણ આ પ્રશ્ન પૂછાય છે. એટલે જે આપણે 5 કાળ કરવાના છે એમાં પાણીની વ્યાકરણનો શબ્દ છે એ બરાબર યાદ રાખવાનો છે. એટલે સામાન્ય ભવિષ્ય એટલે લૂટલકાર પણ કહે છે. હવે સામાન્ય ભવિષ્ય કાળ છે એ આવતીકાલની ક્રિયા બતાવે, આવનારા સમયની ક્રિયા બતાવે, બરાબર. હવે જુઓ, અત્યાર સુધી આપણે ધાતુને છે ને એ શું કરતા હતા? તો કે વિકરણ પ્રત્યય લગાડતા હતા, અને પછી આપણે શું કરતા હતા? તો કે કાળવાચક પ્રત્યય લગાડતા હતા. અહીંયા એવી વ્યાખ્યા આપેલી છે તમને પાઠ્યપુસ્તકમાં કે બધા જ ગણના ધાતુને વિકરણ પ્રત્યય લાગે છે. એટલે આપણે એવું સમજવું કે સામાન્ય ભવિષ્યકાળની અંદરનો વિકરણ પ્રત્યય છે, બરાબર, શ્ય લાગે. અને પછી આપણે જે વર્તમાન કાળના પ્રત્યયો જોયા હતા, આપણે આ પદ કરશું ને, પરસ્મય પદ છે એટલે વર્તમાન કાળના પરસ્મય પદના પ્રત્યયો છે લગાડવાના છે, એ આપણે આગળ જોશું. એટલે આપણે એટલું જોવાનું છે કે બધા જ ગણને શું લાગે છે? એના ધાતુને વિકરણ પ્રત્યય સ્ય લાગે છે. જેમ કે આ પા છે એ શું છે? તો કે મૂળ ધાતુ છે, અને આ સ્ય છે એ સામાન્ય ભવિષ્યકાળનો વિકરણ પ્રત્યય છે, અને આ તી છે એ અન્ય પુરુષ એકવચનનો પ્રત્યય છે, બરાબર. આખું ક્રિયાપદનું રૂપ થશે પાશ્યતિ, અને આ છે એ કયા ક્રિયાપદનું છે? તો કે પહેલા ગણના ક્રિયાપદનું છે. હવે જુઓ બીજી વ્યાખ્યા. કેટલાક ધાતુઓમાં ઘણી વખત શું થાય? તો આ કે સ્ય છે ને, સ્ય એમની આગળ ઈ ઉમેરાય. હવે ઈ ઉમેરાય તો શું થઈ જાય? ઈ ઉમેરાય છે તો કે સ્યનો શું થઈ જાય? શ્ય થઈ જાય છે, દંત્ય, બરાબર. જેમ કે ગમ છે એ મૂળ ધાતુ છે, ગમ પછી શું ઉમેરાણું? એ ઉમેરાય છે, અને પછી સ્ય છે એ વિકરણ પ્રત્યય લાગે છે, અને ત્યાર પછી કાળવાચક પ્રત્યય લાગે છે, અને પરિણામે છે આખું ક્રિયાપદનું રૂપ શું થશે? તો ગમિષ્યતિ. હવે અહીંયા શું થતું હતું? સ્યતિ થયું. અહીંયા શું થઈ ગયું? તો કે શ્યતિ. ક્યારે? તો કે જ્યારે મૂળ ધાતુમાં એ ઉમેરાય છે ત્યારે. આ બરાબર યાદ રાખવાનું છે. તમને ઘણી વખત એમ પ્રશ્ન થાય કે એ ક્યારે ઉમેરાય? તો આપણે છે ને એ મૂળ ધાતુ ભલે તમને એ ઉમેરતા ન આવડે, પણ આપણે ઓળખાવતા છે એ આવડવા જોઈએ. શેના ઉપરથી? તો કે એ કાળવાચક પ્રત્યય ઉપરથી. હવે જ્યારે શ્ય છે એનો વિકરણ પ્રત્યયની આગળ ઈ ઉમેરાય, આગળ જોયું ને એમ, ત્યારે સનો છે એ શું થઈ જાય છે? શ થઈ જાય છે. એટલે શ્યતિ હોય એની જગ્યાએ શું થઈ જાય? ઈ ઉમેરાતા શ્યતિ થઈ જાય છે. આટલી વ્યાખ્યા છે એ સામાન્ય ભવિષ્યકાળને સમજવા માટે છે, એ તમારે લખવાની છે અને મોઢે રાખવાની છે. હવે ત્યાર પછી આપણે સામાન્ય રીતે જોઈએ તો આપણી રીતે અને સરળતાથી સમજાઈ જાય એટલા માટે થઈ અને જુઓ તમે બધા આ મી
પછી વહ મહ સી થહ થ તી તહ અંતિ આ શેના પ્રત્યયો છે? તો વર્તમાનકાળ પરસ્મય પદના કાળવાચક પ્રત્યયો છે. હવે વર્તમાનકાળ પરસ્મય પદના કાળવાચક પ્રત્યયોની આગળ આપણે શું મૂકી દીધું? તો જે એનો વિકરણ પ્રત્યય છે એ મૂકી દીધો. એટલે સામાન્ય ભવિષ્યકાળના સામાન્ય ભવિષ્યકાળ કાળવાચક પ્રત્યયો કયું પદ? પપ એટલે પરસ્મય પદ. હવે આ પ્રત્યયો છે આપણે બનાવી શકીએ અને લગાડશું ક્યાં? તો જે ગણ છે એમના ધાતુને. એટલે આ પ્રત્યયો આખા થશે શ્યામી શ્યાવહ શ્યામહ શ્યસી શ્યથ શ્યથ શ્યતી શ્યતઃ અને શ્યંતી. હવે આ તમને એટલા માટે મેં બનાવી અને બનાવી દીધા મીની આગળ શું કામ? તો કે વર્તમાન કાળના પ્રત્યયો આપણને મોઢે છે એટલે એના ઉપરથી આપણે સામાન્ય ભવિષ્યના પ્રત્યયો છે લગાડશું એટલે આસાનીથી છે એ યાદ રહી જશે. હવે આપણે જોશું કે ગણ છે એ આપણે પેલો લેશું અને બનાવશું ગમના. હવે ગમ છે એ આપણે આગળ જોયું ને, શું થશે? ગમિષ્યતિ એ પ્રત્યય લાગે છે માટે. તો હવે આપણે જોઈએ આખું કોષ્ટક તો કેવી રીતે થશે. તો આપણે વચન પેલા લખશું. અને પુરુષ લખશું ગમી શ્યામી. કયો પ્રત્યય લાગશે? મી પ્રત્યય. આગળ આપણે જોયું હતું કે ઉત્તમ પુરુષમાં ત્રણેય વચનની અંદર આ પ્રત્યય છે લાગે છે. મી ગમિષ્યા વહ અને ગમિષ્યા મહ. ત્યાર પછી મધ્યમ પુરુષ અને એકવચનનો પ્રત્યય લગાડશું. ગમિષ્ય સી ગમિષ્ય થહ ગમિષ્ય થ. અન્ય પુરુષમાં ગમિષ્યતિ ગમિષ્યતઃ ગમિષ્યતિ. હવે તમે જોઈ શકશો કયા પ્રત્યય લઈ ગયા? તો કે મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. હવે સ્ય લાગતો તો સ દંતીનો સ લાગતો ને એની જગ્યાએ સ છે એ મૂર્ધન્ય થઈ ગયો. શા માટે? તો કે આ ગમ છે એની આગળ ઈ લાગે છે માટે. બરાબર. ત્યાર પછી આપણે જોશું છઠ્ઠો ગણ. બરાબર. હવે તમે છે અહીંયા એક હોમવર્કમાં કરજો અને એ છે પા. પા છે એ મૂળ ધાતુ છે. બરાબર. એના તમારે કરવાના છે પાશ્ય વત્તા તી. બરાબર. પાશ્યતે એમાં શું કામ? એમાં સ્ય લાગે છે તો કે એમાં એ ઉમેરાતો નથી માટે. આગળ આપણે છે એ એક્ઝામ્પલની અંદર જોઈ ગયા છીએ એટલે આ પહેલો ગણ છે. આને આપણે કરવાનું છે હોમવર્કમાં. હવે ત્યાર પછી આપણે કયો ગણ આવશે? તો છઠ્ઠો ગણ, સોરી ચોથો ગણ આવશે. અને આપણે ચોથા ગણના જોશો તો ચોથા ગણના નૃત ધાતુ છે. કયો ધાતુ? નૃત ધાતુ છે. હવે નૃતની આગળ એ ઉમેરાય છે માટે પરિણામે નર્તી થઈ જાય છે. નર્તી શ્ય તી એ ઉમેરાણો માટે આ શ્ય છે એનું શું થઈ ગયું? તો કે શ્ય થઈ ગયું. બરાબર. હવે આપણે ચોથા ગણના ઉપરનું કોષ્ટક જોયું એ પ્રમાણે આપણે ચોથા ગણના જોશું તો શું થશે? નર્તિષ્યામી નર્તિષ્યા વહ નર્તિષ્યા મહ. ત્યાર પછી મધ્યમ પુરુષની અંદર નર્તિષ્યસી નર્તિષ્ય થહ નર્તિષ્ય થ. અને અન્ય પુરુષની અંદર ત્રણેય વચનમાં નર્તિષ્યતિ નર્તિષ્યતઃ નર્તિષ્યંતિ.
બરાબર છે. હવે આ ચોથો ગણ જોયો ને, એમાં ચોથા ગણની અંદર ઘણા બધા ધાતુ છે. આપણે અગાઉ છે જે જે કાળ જોયા એની અંદર આપણે ધાતુ જોયા હતા, તો આપણે શું આપશો, કૂપ ધાતુ. બરાબર, આ કૂપ ધાતુનું તમારે શું કરવાનું છે, તો કે આ નર્તની જેમ છે બનાવવાના છે. આપણે પહેલો ગણ જોયો, ચોથો ગણ જોયો, હવે બાકી રહેશે આપણે બે ગણ બાકી રહેશે, તો એ બધાના થઈ અને એક છે હું તમને પ્રશ્ન આપું છું ઓળખાવા માટે થઈને, તો કે નીચેના ધાતુ રૂપોનો પરિચય આપો. બરાબર, બધા જ ગણ લઈ લઉં છું, 1, 4, 6 અને 10. હવે એમાં છે ગમિષ્ય, મી, ગમિષ્યંતિ, નર્તિષ્યતઃ, પાસ્યતિ, દાસ્યંતિ, કૂપ, કૂપ્ય, સી, એ મોટા ભાગે આ 1, આ 1, આ 4 અને આ 4 છે અને બાકીના 2 છે 1. આ પહેલો, આ 2 પહેલો. બરાબર, ત્યાર પછીનો આ છે ચોથો ગણ છે, ત્યાર પછીના 2 છે ને એ 2 છે એ પહેલો ગણ છે અને છે આ ચોથો ગણ. હવે આટલા છે એ રાખું શા માટે, તો કે મેં તમને 1 અને 4 ગણ કરાવ્યા છે માટે. હવે આટલા છે એ તમારે ઓળખાવાના છે અને આ છે પાના અને કૂપના, એ બંને છે બનાવવાના છે. ફરીથી હવે આપણે છે એ વિડીયો લેક્ચર 2 એટલે કે સામાન્ય ભવિષ્યકાળ અને વિડીયો લેક્ચર 2 ની અંદર મળશો, ત્યારે આપણે પુનઃ વ્યાખ્યા અને ગણ છે એ 6ઠો અને 10મો કરશું. ધન્યવાદ.